नमस्कार, आप देख रहे हैं HBN न्यूज। सच्चे आदिवासी के समुदाय की ओर से विजयनगर तहसीलदार PG चौहान को आवेदन पत्र सौंपा गया और ये आवेदन पत्र अतिरिक्त प्रभार को रद्द करने के लिए दिया गया है। देखिए, साबरकांठा जिले के विजयनगर तहसील के सच्चे आदिवासी विकास दिलीप राणा द्वारा आदि जाति विकास कमिश्नर आयुक्त अतिरिक्त प्रभार रद्द करना और राज्य में गैर आदिवासी समुदाय का गलत जाति प्रमाण पत्र प्राप्त करना, सरकारी नौकरी और अन्य सरकारी लाभ प्राप्त करना, समुदाय ने राणा की पुनः नियुक्ति के लिए और तीसरी बार बहुत कम समय में नियुक्ति हुई है। सच्चे आदिवासी समुदाय द्वारा राणा के तत्काल प्रतिस्थापन के लिए विजयनगर तहसीलदार PG चौहान को आवेदन पत्र सौंपा गया। ब्यूरो रिपोर्ट, HBN न्यूज। नमस्कार, मैं हर्षित कुमार, आप देख रहे हो HBN न्यूज चैनल। श्री दिलीप राणा IAS जो आदि जाति विकास कमिश्नर का चार्ज है, उनका चार्ज को हटाने के लिए आज विजयनगर तहसील के आदिवासी समुदाय द्वारा तहसीलदार कार्यालय में आवेदन पत्र दिया गया। दिलीप राणा IAS आदि जाति विकास कमिश्नर तरीके ફરીથી નિમણૂક કરી લે છે અને એમનો ઇતિહાસ જોવામાં આવે તો અગાઉ અમારા આદિવાસી સમાજને નુકસાન કરતા અન્ય સમાજને ઘણા આદિજાતિ અંગેના દાખલા આપેલા છે, જેના માટે અમે અગાઉ પણ ગાંધીનગર ખાતે મોટું એક વિશાળ આંદોલન થયેલું હતું। એ આંદોલન દરમિયાન સરકારે એમને તાત્કાલિક આદિજાતિ વિકાસ કમિશનરના હોદ્દા તરીકે હટાવેલા હતા અને હાલમાં એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં COVID-19 મહામારીની અંદર વિશેષ જવાબદારી આપી। તે સમય દરમિયાન પણ ફરીથી એમને ફરી આદિજાતિ વિકાસ કમિશનર આદિવાસીની અંદર ખોટા દાખલા લઈને ઘણા લોકો આવી ગયેલા છે, ઘણા નોકરી કરતા થઈ ગયા, ઘણા વિશ્લેષણ સમિતિની અંદર ખોટા દાખલા ઠરાવેલા છે, નીકળેલા છે, એવી FIR પણ થયેલી છે। ત્યારે આ દિલીપ રાણાને તાત્કાલિક અસરથી સરકાર ફરી એમને આદિવાસી આદિજાતિ વિકાસ કમિશનરના હોદ્દા પરથી હટાવે અને બીજા યોગ્ય અધિકારીની નિમણૂક કરે એવું અમે આજે વિશ્લેષણ સમિતિની અંદર ખોટા દાખલા ઠરાવેલા છે, નીકળેલા છે, એવી FIR પણ થયેલી છે। ત્યારે આ દિલીપ રાણાને તાત્કાલિક અસરથી સરકાર ફરી એમને આદિવાસી આદિજાતિ વિકાસ કમિશનરના હોદ્દા પરથી હટાવે અને બીજા યોગ્ય અધિકારીની નિમણૂક કરે એવું અમે આજરોજ વિજયનગર મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલું છે। આજ રોજ દરેક તાલુકા મામલતદારની અંદર આવી રીતે